ખંડ સૌભાગ્યવતી બનવા માટે મહિલાઓ આસો વદ ચોથના દિવસે એક વ્રત કરે છે, જેને કરવા ચોથનું વ્રત કહેવાય છે. આ વ્રતમાં મહિલાઓ આખો દિવસ અન્ન જળનો ત્યાગ કરે છે અને રાત્રે જ્યારે ચંદ્ર દેખાય ત્યારે ચંદ્રને નિહાળ્યા બાદ પતિ પત્ની એકબીજાનું વ્રત તોડાવે છે અને વ્રતનું સમાપન કરે છે. એવી માન્યતા છે કે આ પ્રકારનું વ્રત જે સૌભાગ્યવતી સ્ત્રી કરે છે તેનું સૌભાગ્ય અખંડ રહે છે, એટલે કે તેના પતિને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. ત્યારે પાટણમાં પણ મહિલાઓએ મોટી સંખ્યામાં કડવા ચોથનું વ્રત કર્યું હતું. વ્રત ધારણ કરનાર મહિલાઓએ આજ રોજ પૂજા અર્ચના કરી સૂર્યદેવતાને જળ ચડાવ્યું હતું. તો કરવા ચોથની વાર્તાનું પઠન કરીને પતિને લાંબુ આયુષ્ય તેમજ કોઈ સંકટ ન નડે તે માટે પૂજા અર્ચના કરી હતી. તો રાત્રે ચંદામામાની પૂજા અર્ચના કરી પોતાના પતિના હાથે કરવા ચોથનું વ્રત ખોલતા હોવાનું સૌભાગ્યવતી મહિલાઓએ જણાવ્યું હતું. તો છેલ્લા ઘણા વર્ષોથી નાણાવટી પ્રાથમિક સ્કૂલની પાછળ ખુલ્લા કોમન પ્લોટ ખાતે એક મારવાડી બહેન દ્વારા પાટણ શહેરની તમામ સમાજની મહિલાઓને ગૌરી વ્રતનું પૂજન ધાર્મિક વિધિ વિધાન પ્રમાણે કરાવવામાં આવ્યું હતું અને બહેનો શોર શણગાર કરીને ગૌરી વ્રતનું પૂજન અર્ચન કરતા જોવા મળ્યા હતા. આ પ્રસંગે ગૌરી વ્રતનું પૂજન કરાવનાર મહિલાઓએ વ્રતનું મહત્વ સમજાવી વ્રત કરવા પાછળના કારણો દર્શાવ્યા હતા. તો મોટી સંખ્યામાં પાટણ શહેરની વ્રતધારી મહિલાઓ પૂજન અર્ચન કરવા આવી પહોંચી હતી. ત્યારે વ્રતની વિધિ કરાવનાર મારવાડી મહિલાએ પણ કરવા ચોથના વ્રત વિશે પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા. મારું નામ પ્રજાપતિ ગીતાબેન છે. અમે પ્રજાપતિ શેરીમ રહીએ છીએ અને ઘણા વર્ષોથી અહીંયા હું વ્રત કરાવું છું અને ઘણી બધી બહેનો કેટલાય વર્ષથી અહીંયા પૂજા કરવા આવી રહી છે. આ વ્રતનું મહત્ત્વ પોતાના પતિના લાંબા આયુષ્ય માટેનું છે. આ બધી બહેનો ખૂબ પોતાના મનથી અને આ વ્રત કરે છે અને પોતાના પતિનું આ લાંબુ આયુષ્ય માટે એને આશીર્વાદ માટે ખૂબ પ્રાર્થના કરે છે. આ વ્રતમાં સૌ પ્રથમ સરઘી લઈને વ્રત બાંધવામાં આવે છે. તેમાં 4 વાગે ઉઠી અને બહેનો સરઘી લઈ અને વ્રત બાંધે છે. એમાં આખો દિવસ 4 વાગ્યા પછી બહેનો પાણી પીતી નથી અને કંઈ શાકભાજી ફળ ફૂલ કંઈ કાપતી નથી અને જ્યાં સુધી વ્રતની પ્રાર્થના ના થાય ત્યાં ચંદ્ર ના ઉગે પૂજા ના થાય ત્યાં સુધી બહેનો પાણી પીતી નથી. પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પોતાના પતિ પાણી પીવડાવે ત્યારે પાણી પીએ છે.